વિરામ બાદ વાત કરીએ અમદાવાદની. જન્માષ્ટમીની ઉજવણીને લઈને અમદાવાદના ઇસ્કોન મંદિર ખાતે પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવ્યું હતું. કૃષ્ણ જન્માષ્ટમી એ એક એવો ઉત્સવ છે કે જેમાં હિન્દુ ભગવાન વિષ્ણુના 8મા અવતાર કૃષ્ણ જન્મની ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવે છે. તેને લઈને અમદાવાદના ઇસ્કોન મંદિર ખાતે જન્માષ્ટમીને લઈને ઉજવણીની તૈયારીઓ માટે પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષે જન્માષ્ટમીને લઈને ઇસ્કોન મંદિર ખાતે ખૂબ જ ઉત્સાહ તેમજ ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવતી હોય છે. આ વર્ષ દરમિયાન જન્માષ્ટમીમાં 23 ઓગસ્ટથી લઈને 25 ઓગસ્ટ એમ 3 દિવસ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કૃષ્ણની સાથે ઇકોથીમને મધ્યમાં રાખીને ઉજવણીનું આયોજન કરવામાં આવશે. જન્માષ્ટમીમાં ભગવાનને 400થી વધુ જાતના ભોગ ધરાવવામાં આવે છે, તેમજ 3 દિવસ દરમિયાન યોજાનાર કાર્યક્રમમાં 60થી વધુ સ્કૂલોના બાળકો દ્વારા ડાન્સ, સિંગિંગ અને નાટક પ્રસ્તુત કરવામાં આવશે, તેમજ દર્શનાર્થીઓ માટે કઠપુતળી, મેજિક શો, ટેટુ આર્ટ વગેરેનું આયોજન કરવામાં આવ્યું છે. તદુપરાંત નાના બાળકો માટે રાઇડ્સનું આયોજન કરવામાં આવ્યું છે. 3દિવસીય કાર્યક્રમમાં ભગવાન શ્રી કૃષ્ણની અનેક લીલામાં ગોવર્ધન લીલા, દામોદર લીલા, તે સિવાય વૃંદાવનના 7 મંદિરના ક્રટાઇડ્સ પણ મૂકવામાં આવ્યા છે, જે ચોક્કસથી આવનારા તમામ લોકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કરશે. આ શુભ દિનના દિવસે સવારે કૃષ્ણ કૃપા મૂર્તિ અભયચરાના રવિન્દ્ર ભક્તિ વેદાંત સ્વામી પ્રભુપાદની 122મી જન્મતિથિની ઉજવણી કરવામાં આવશે, તેમજ આશરે 1 લાખ ભક્તોના ભોજન તેમજ પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવશે. ધ્વનિ પંચાલ, ZS TV, અમદાવાદ. તો તૈયારીઓ દર વર્ષની જેમ હર્ષોલ્લાસથી ચાલી રહી છે. ભગવાન માટે નવા વસ્ત્ર અર્પણ થયા છે, ઓલરેડી આવી ગયા છે, યુ કેન ટેક અ કવર ઓફ દેટ. અને વિવિધ પ્રકારના ફૂલ જે ભગવાનનો ઇનરોળો થાય છે એની માટે, ફૂલ બંગલા માટે અને ભગવાનના દર્શન મંડપ માટે એ બી અમે ઓર્ડર કરી દીધા છે. એ બી લગભગ 1-2 દિવસમાં આવી જશે. અને 56 ભોગમાં લગભગ 260 પ્રકારની વાનગીઓ અર્પણ થશે, એની બી કાર્ય 1-2 દિવસમાં ચાલુ થશે. અને તે ઉપરાંત દર્શનાર્થીઓ માટે વિશેષ પાર્કિંગ, દર્શનની સુવિધાઓ અને પ્રસાદ એ પૂરતી માત્રામાં વ્યવસ્થા કરી છે. જન્માષ્ટમીમાં અમે એટલીસ્ટ 1 લાખ જણને એક્સપેક્ટ કરીએ છીએ જે પ્રસાદ લેશે. સો આખો દિવસ 1 લાખ જણને પ્રસાદ મળી રહે એવા ફ્રૂટ્સનું એરેન્જમેન્ટ કર્યું છે. ફલાર એ દિવસે હોય છે અને અભિષેક પછી જમવાનું લગભગ અમે 6-1 હજાર જણનું આયોજન કરી રહ્યા છીએ. અને બીજા દિવસે પ્રભુપાદજીનું પ્રાકટ્ય દિવસ છે, અમારા સંસ્થાપક આચાર્ય શ્રીલ પ્રભુપાદ, એ દિવસે લગભગ 12 હજાર જણનું ભંડારો કરવાના છીએ અમે જમણવાર બપોરથી. સો દિસ ઇઝ ધ એરેન્જમેન્ટ ફોર ઓલ. અને અખંડ ધૂન જે ઇસ્કોનની વિશેષતા છે, હરે કૃષ્ણ મહામંત્ર, જે બંને દિવસ અખંડ ધૂન રહેશે મંદિરની અંદર. અને નવામાં આ વખતે અમે બાળકોને સ્ટેજ આપી દીધો છે, સો આ વખતે સ્ટેજ પર કેવળ બાળકો જ જશે. સો 3 દિવસ, 23, 24, 25 ત્રણેય દિવસ બાળકો અલગ અલગ પ્રકારના કૃષ્ણ સંબંધિત નૃત્ય, ડાન્સીસ અને ડ્રામા એવા કરશે પ્રસ્તુત. અલગ અલગ સ્કૂલમાં અમે એપ્રોચ કર્યું છે અને સ્કૂલોએ બહુ સારો સપોર્ટ કરી રહી છે. અને અમે એક્સપેક્ટ કરીએ છીએ એટલીસ્ટ 40-45 સ્કૂલના વિદ્યાર્થીઓ પરફોર્મ કરશે 3 દિવસમાં. એનો સમય 3 કલાક છે રોજ, 23 તારીખ અને 25 તારીખે સાંજનો સમય છે 5-8 અને જન્માષ્ટમીના દિવસે સવારે 11-2. એવી રીતે 3-3 કલાક ત્રણેય દિવસ રાખ્યું છે. તદુપરાંત એક ક્વિઝનું આયોજન કર્યું છે, જે ક્વિઝ પેપર અમે ઓલરેડી 30,000 સ્ટુડન્ટને ડિસ્ટ્રીબ્યુટ કર્યા છે, જે બધા કૃષ્ણ લીલા સંબંધિત પ્રશ્ન છે એની અંદર. અને એ લોકો એને જો ભરીને લાવશે તે દિવસે એમને કમ્પલસરી એક ભેટ આપવામાં આવશે, જે કૃષ્ણનું એક પ્રતિકૃતિ અમે નાની કરાવડાવી છે એ બધા બાળકોને આપીશું. અને અમે અંદાજ રાખીએ છીએ કે એટલીસ્ટ 5,000 વિદ્યાર્થીઓ એમાં ભાગ લેશે.